આજે કેમ નો આવી? દર વખતે વેલા આવી જાય છે, આજે આવી જ નહીં. હાય જાન. સંગડાઈ. અરે હાય ડાર્લિંગ હાય. આ જો ને, આ તને લાગુ પડે એવું જ ગીત વાગે છે બેકગ્રાઉન્ડ માં. કેવું લાગે છે? બહુ મસ્ત. ક્યાં જ નો સાંભળી રહ્યો હતો એકલો એકલો. મને થયું કે આજે તે રજા રાખી હશે, કે આજે આવવાનું જ મન નહીં હોય. હા, આવવાનું મન તો નહોતું, પણ થયું ને. ચાલ ને, તારું મોઢું જોયા વગર તમારો દી કેમ ઉગે? હા બે, મને પણ એમ જ છે. આ જ્યાં સુધી તને મળું નહીં, આ તારો પ્યારો પ્યારો અવાજ સાંભળું નહીં, ત્યાં સુધી દિવસની શરૂઆત જ નથી થતી. બસ એમ લાગે કે દિવસ તો ઉગી ગયો છે, પણ હજી આ કે સવારમાં ઉઠીને નાહીએ નહીં તો આપણને ફ્રેશ ફીલ ના થાય, એવું ક્યારે ફીલ જ ના થાય. બોલ, સાચી વાત છે તારી. હા, બાય ધ વે, તે તારા ઘરે વાત કરવાનો હતો, વાત કરી. અરે ગાંડી, કરવાનો જ છું, ચિંતા ન કર. જો બધો પ્લાનિંગ રેડી છે. ગઈ કાલે સાંજે મારા મોટા ભાઈને રંગે હાથ ઝડપી પાડ્યા છે. હે? હા બે, ફોનમાં એવી રીતે આમ ચીપકી ચીપકીને વાતો કરતા હતા. અરે દાદરા ઉપર આઠડો થઈ ગયા હતા, આઠડો. આ તારા મોટા ભાઈ પ્રેમમાં ગાંડા થઈ ગયા લાગે. કે જીએ, કે આ ચક્કર છે ને કઈ નાનું નથી, બહુ મોટું છે. આ જો ને, મોટા ભાઈએ ઘરે વાત પણ નથી કરી, જોકે મેં તો વાત કરી દીધી છે મારી બેનને આપણા બે વિશે. મોટા ભાઈ છે ને, આખે આખી બાજી બંધમાં રમે છે, બંધમાં. હવે જ્યારે ખુલશે ત્યારે ખબર પડશે કે હકીકતમાં એ છોકરી છે કોણ. હા, તારી વાત તો સાચી છે. હા, મોટા ભાઈએ તો છોકરી ગોતી લીધી, હવે એનું તો ફિક્સ થઈ જશે ને. હા, થઈ જ જશે ને, હવે કોણ રોકવા વાળું છે? આ મોટા ભાઈનું એકવાર કામ થઈ ગયું, પછી આપણી બાજી સેટ જ છે. હા, હું આ જોઈને તીર મારી દઈશ, અને તીર સીધું નિશાના ઉપર. પછી જો મારી બેન આ પાડી દે, એટલે આપણા બંનેના લગ્ન થઈ જશે, મોટા ભાઈના એના પણ થઈ જશે. હારો હાર ગોઠવી દઈશું, અને પછી વર્ષ દિવસની અંદર બેનનું ગોઠવી રાખશું. ઓકે, વર્ષ દિવસની અંદર તો આ 6-7 મહિના થાય ને, તે બેનનું ગોઠવી દેવાનું. તને બહુ ચિંતા નહીં, આ બેનનું ગોઠવી દેવાનું. આ તારે ક્યાં ક્યાં ઉપાધિ કરવાની છે? તું જેવી રીતે લગ્ન કરીને ઘરમાં આવવાની છે, એવી જ રીતે બીજા ભાભી પણ આવવાના જ છે ને. મળીને ઘર સંભાળી લેજો. હવે બધું કઈ બેનના માથે ના નાખવાનું હોય, અત્યાર સુધી તો અમે એના માથે તો રાજ કર્યું છે. પણ મેં ક્યાં કીધું કે હું બેનના માથે નાખું છું? હું એમ કહું છું કે સમય જતા બેનના પણ લગ્ન કરાવી દેવાના. હા, એ બધું સમય ઉપર છોડી આપણે. હા, એક વર્ષ નહીં કાઢવાનું. ઓકે. હા, નહીં કાઢું. પણ મને તો એ વિચાર આવી રહ્યો છે કે મોટા ભાઈ પણ ખરેખર પ્રેમ કરી શકે આટલો પથ્થર દિલનો વ્યક્તિ? મતલબ કે હા, કોઈ રોમાન્સ નામની વસ્તુ જ નથી એનામાં. આ સરખી રીતે વાત પણ ના કરે પ્રેમથી, એ પણ ગુસ્સામાં વાત કરે. આ ક્યારેક ક્યારેક મસ્તી મજાક એ ચડ્યા હોય ને તો પણ આમ એટીટ્યુડ સાથે જ મસ્તી કરે. હવે એને કોઈ છોકરી પસંદ કરી શકે? મને તો એ વિચારીને હસવું આવે છે કે તારા મોટા ભાઈ પેલી છોકરી અરે વાત કેમ કરતા હશે ગુસ્સામાં. મને પણ એ જ વિચાર આવે છે કે શું વાત કરતા હશે મને જણા એવા. જ્યાં સુધી મારા અને મારા ભાઈનું ના ગોઠવાય ત્યાં સુધી કઈ નહીં થાય. અરે તમે ક્યાં ના પાડી ગોઠવો ને, અમે થોડા ના પાડીએ, એમ નો કહેવાય તમારે. પકડાઈ ગયા પછી એમના રિએક્શન હે જોવા લાયક હતા. આ જેવી રીતે નાનું છોકરું પકડાઈ જાય પછી કેમ વાતને ફેરવે? આ ફેરવી ફેરવીને બધી વાતો કરે એમ કઈ નહીં, એવી રીતે શબ્દો તૂટતા હતા ને કે પકડાઈ જ ગયા. અને તું તો જાણે છે ને મને, આ તું પણ ખોટું બોલતી હોય તો કેવી રીતે પકડી લઉં છું. મેં ક્યારેય ખોટું નથી બોલ્યો તમારી પાસે. આ તમે ખોટું બોલો છો અમારી પાસે ગમે ત્યારે. જવા દે, તું પણ ખોટું બોલે છે. આ ગઈ વખતે તું જ ખોટું બોલી હતી. હા, તે શું કહ્યું હતું તારા મમ્મીને? કે મારી ગર્લફ્રેન્ડ સાથે જાઉં છું, મતલબ છોકરીઓ છોકરીઓ બહાર જઈ રહ્યા છો. પછી આવી હતી કોની સાથે? મારી સાથે જ આવી હતી બહાર. અને તારા પપ્પાનો વિડિયો કોલ આવ્યો તો ખબર છે ને, તારા વાળ મારે ઓઢવા પડ્યા હતા, આડા રાખીને તારા પપ્પા સાથે વિડિયો કોલ માં ત્રાસી ત્રાસી વાતો કરી હતી મેં. જો ગાંડા, પ્રેમ કરવો હોય તો આવું બધું તો કરવું જ પડશે. હા, વાત પણ સાચી છે, પણ હું શું કહું છું, શું હવે બધી વાતો થઈ જ ગઈ છે તો ચાલને ઘરે, આપણે ઘરે જઈને બધી વાતો બધાની સામે જ કરી દઈએ. હા બસ, તું સાથે હોઈશ ને તો સપોર્ટ મળશે મને. અને આમ પણ પછી જો અહીંયા પાવર કરો છો ને, ત્યાં જઈને પાછા વાત કરજો. ત્યાં પાછો પાવર વયો નહીં જાય ને. ગાંડી, પાવર નો જાય, આટલો જ એટીટ્યુડ ને આવી જ રીતે વાત કરીશ. હા, એ તો હું જોઉં છું ને, હારે જ છું. ચાલ ચાલ ચાલ. પાણીપુરી ખાધી આવી છે? ના ના, આઈસ્ક્રીમ. વાહ,
ભાસ્કર આવે. ઘુસી ના જતો ફોન. અરે હવે ઘડીક તો ફોન મૂક. આ દેવાંગ પેલી ને લઈને આવે છે. હવે કેવું હોય કોને ખબર શું હોય. આવે તો લાવ. હા બેસ. કોલેજ નો પ્રેમ છે. કોલેજ સમય થી અમારી વચ્ચે ચાલતું જ હતું. બચપન કા પ્યાર. બચપન કા પ્યાર તમારી જેમ થોડી છે. બસ કરશો હવે તો હેતલ સાથે વાત કરી લઈએ. ભાભી સાથે. હા હા કર. આ જોજે બહુ અઘરા સવાલ ના પૂછતી. પહેલી વાર આવી છે બિચારી નર્વસ છે. ઘરમાં કોણ કોણ છે? હા મમ્મી ને હું. મમ્મી ને તમે બે જ. તો મમ્મી ને વાત કરી દીધી છે? હા હા કરી છે કરી છે બધી વાત. હું શાંતિ રાખને હવે થોડી વાર. એને બોલવા દે ને. એને જીભ છે. ના બોલી શકે ને બધાની સામે. એટલે મતલબ પહેલી વાર તો એવું થાય જ ને મોટા ભાઈ. બસ ચૂપ થઈ જા. તમારા મમ્મી ને ખબર છે બધું? હા હા હા. તો શું કહે છે લગ્ન વિશે? હા પાડી છે. હા હા પાડી છે. તું જ પૂછી લે. પૂછવાની જરૂરિયાત જ નથી. તમારા ઘરે થી કદાચ આપણે વાત ચલાવીએ તો હા પાડી દેશે ને? ધામધૂમ થી લગ્ન કરાવી દેશે ને? કરાવી દેશે. અને આ ઘરમાં લગ્ન કરીને આવશો પછી જો અમે ત્રણ ભાઈ બહેન જ છીએ તો અમે એકબીજાનો જ પરિવાર છીએ. અમારી આગળ પાછળ કોઈ નથી. તો ઘરને સ્વર્ગ બને એવું કરશો ને? હા કરીશ ને. ખાલી હા હા શીખવાડ્યું છે બીજું કઈ શીખવાડ્યું નથી તમને? હા શીખવાડ્યું છે ને પણ પહેલી વાર આવી છું ને એટલે બહુ ના બોલાય ને ન બોલે ન ઉગું. મારો વિચાર એમ છે કે મારા બંને ભાઈ ના લગ્ન સાથે કરાવવા માંગુ છું. તમે જબરા હપાકી કેવું પડે તમારું તો. ભાઈ જો તમને બંનેને કહી દઉં છું. હવે તમને બંનેને ખબર પડી ગઈ છે કે તમે કોઈ છોકરીને પ્રેમ કરો છો તો પછી એકબીજાથી છુપાવવાનું છું. એટલે તું લઈને આવ્યો છે તો પછી ભાઈ તું પણ મને વાત કરી લે. મળીને વાત કરી લઈશ ને. એમાં શું વાત? આજે જ વાત કરી લઈશ ને. કહી દઈશ ને કે ભાઈ જો આ નાના ના લગ્ન થઈ જાય ને મોટો રહી જાય જરાય બિલકુલ સારું ના લાગે. મોટો લગ્ન કરે પછી નાના ના લગ્ન કરાવે એ સારું લાગે. તમે તો કહેતા હતા ને કે કંપની મળી છે કોઈ. મજાક કરતો તો. મજાક મજાક ખબર જ હતી. સિરિયસલી બધી વાતની ખબર જ હતી. આ બધી વાતો સાંભળી હતી ઉભા ઉભા. ખબર હતી ને તો સપોર્ટ કરાય ને. શું તમે નો જીવ લે છે? ડરાવતો તો મને સાલો. તો સપોર્ટ તો કર્યો. તને મેં વાત કરી હતી. તને બધું કહ્યું હતું કે તું મોટા ભાઈ ની પાસેથી વાત કઢાવ. પણ નહીં. હા જો બધી બધાને ખબર પડી ગઈ છે અને તારી પણ ખબર પડી ગઈ છે. હેતલ બહુ તને ગમે છે. સારી વાત છે. હેતલ બહુ આ ઘર છે. અમે લોકો આટલા સભ્યો છીએ. કાલ સવારે હજી તમારા ભાભી પણ આવશે એટલે એ પણ આ ઘરના સભ્ય થઈ જશે. બરાબર છે? હવે હવે પણ ભાભી આવશે નહીં. ભાભી થોડા આવ્યા છે અહીંયા. અમારું તો પાકું થઈ ગયું. હા જ્યાં સુધી આમના ભાઈ મતલબ કે થનારા ભાભી ઘરમાં નહીં આવે ત્યાં સુધી થોડી ખબર પડશે. હા જો એ પહેલા પણ આવી જશે ને. સમય તો આ એ આ શહેરમાં નથી રહેતી પણ એને મને બે વાર મળવાની કોશિશ કરી હતી
પણ અચાનક એના ઘરેથી પ્રોબ્લેમ આવી જતા હતા ને એટલા માટે આવતા આવતા અટકી ગઈ. મેં કેટલી વાર એનું બસ નું બુકિંગ કરાવ્યું, ટ્રેન નું બુકિંગ કરાવ્યું, બીજા બધા. મોટા ભાઈ બ્રેક મારો ને જરા. હા, તમે કહી રહ્યા છો કે બીજા શહેરમાં છે, ક્યારે મળ્યા નથી, ક્યારે વાતચીત નથી, તો પછી પ્રેમ ક્યાંનો? આ તો ખોટી જ વાત છે ને. મને લાગે છે કે આ છે ને મારા લગ્ન થાય ને મારું બધું બહાર આવે ને એટલા માટે નાટક કરી રહ્યા છે. ઓનલાઈન ભાભી ભાઈને ઓનલાઈન મળ્યા છે? ઓ સિરિયસલી ઓનલાઈન? હા, અને એ પણ પ્રેમ? પ્રેમ અશક્ય છે. શું અશક્ય? હવે આજે જ હું મળીને વાત કરી લઈશ ને પછી આપણે ફરીથી એક આવી મીટિંગ ગોઠવી નાખશું. બસ એતલ બહુને ઘર બતાવ દામિની જા. મને નથી લાગતું કે ઓનલાઈન માં કઈ કરવું જોઈએ. તારે ઘર બતાવું છે? હા ચલ હું બતાવું. આ મારું ઘર કેટલું મોટું છે, કેટલા બેડરૂમ છે. ચલ ચલ ચલ. હા જો આ રસોડું.